નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણે જ્યારે લોન લેવી હોય અથવા તો ક્રેડિટ કાર્ડ માટે એપ્લાય કરવું હોય એવા સંજોગોમાં સિબિલ સ્કોર એટલે કે સિબિલ રિપોર્ટની જરૂરિયાત પડે છે તો આ સિબિલ રિપોર્ટ ઓનલાઈન કઈ રીતે જોઈ શકાય તેના વિશે આ વિડિયોમાં આજે આપણે વાત કરીશું તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા હોય અને ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેનું નોટિફિકેશન આપને મળી જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક ઓરિજિનલ સિબિલ સ્કોર ઓનલાઈન જુઓ એકદમ ફ્રી અને ફક્ત અહીં જ ઓરિજિનલ સિબિલ સ્કોર જોવા મળશે આમ તો સામાન્ય રીતે સિબિલ રિપોર્ટની જરૂરિયાત હોય ત્યારે સીએસસી સેન્ટર અથવા તો જ્યાં સિબિલ રિપોર્ટ કાઢી આપતા હોય ત્યાં જવું પડે છે અને તેઓ દ્વારા બસો રૂપિયાથી લઈને ત્રણસો રૂપિયા ચાર્જ કરવામાં આવતા હોય છે તો આજે આપણે આ વિડીયોમાં આ ઓનલાઈન સિબિલ સ્કોર એકદમ ફ્રીમાં કઈ રીતે જોઈ શકાય અને તેને પીડીએફ ડાઉનલોડ કરી શકાય તે જોઈશું તો ચાલો સૌ પ્રથમ આપણે બ્રાઉઝર ઓપન કરી અને તેની સાઈટ ખોલી લઈએ અને તે સાઈટની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ જેથી આપ સીધા ત્યાં ક્લિક કરી અને તે વેબસાઇટ પર જઈ શકો છો તો મિત્રો એસબીઆઈની સાઈટ પર એક નવું ફીચર આપવામાં આવ્યું છે જ્યાં ફ્રી સિબિલ સ્કોર અને તેનો રિપોર્ટ ડાઉનલોડ કરી શકાય છે તો અહીં માત્ર જે એસબીઆઈનું એકાઉન્ટ હોય તે જ નહીં પરંતુ તમામ વ્યક્તિઓ સિબિલ સ્કોર જોઈ શકે છે એસબીઆઈમાં એકાઉન્ટ હોવું જરૂરી એવું કોઈ નથી તમામ વ્યક્તિ અહીંથી ફ્રી સિબિલ સ્કોર જોઈ શકે છે તો આ સાઈટની લિંક નીચે આપેલ છે આપ જોઈ શકો છો કે હોમ લોન્સ ડોટ એસબીઆઈ સ્લેશ ગેટ સિબિલ આ સાઈટ લખી લેવાની છે અથવા તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી છે ત્યાં ક્લિક કરવાથી પણ આ સાઇટ ઉપર આપ આવી જશો તો ચાલો હવે તેમાં શું શું વિગતો આપવાની છે તેની માહિતી આપણે જોતા જઈએ તો આ સાઇટ પર આવ્યા બાદ સૌ પ્રથમ આપણે પર્સનલ ડિટેલ આપવાની છે જેમાં ફર્સ્ટ નેમ એટલે કે સરનેમ ત્યારબાદ મિડલ નેમ એટલે કે અરજદારનું નામ અને ત્યાર પછી લાસ્ટ નેમ એટલે કે પિતાનું નામ ત્યાર પછી અહીંથી જેન્ડર સિલેક્ટ કરી લેવાનું છે અને ત્યારબાદ જન્મ તારીખ અહીંથી સિલેક્ટ કરી લેવાની છે ત્યાર પછી એડ્રેસ ડિટેલ માંગવામાં આવશે તો સૌ પ્રથમ અહીંયા એડ્રેસ ટાઈપ સિલેક્ટ કરવાનો રહેશે જેમાં ડ્રોપડાઉનમાં જઈ અને આપને જે લાગુ પડતું હોય તે એડ્રેસ ટાઈપ સિલેક્ટ કરી લેવાનું છે આપ જો પરમાનન્ટ એડ્રેસ આપતા હોય તો પરમાનન્ટ એડ્રેસ રેસિડેન્ટ એડ્રેસ ઓફિસ એડ્રેસ અને અધર આમાંથી કોઈ પણ સિલેક્ટ કરી લેવાનું રહેશે તે સિલેક્ટ કરી લીધા બાદ અહીંયા એડ્રેસ લાઇન વન એટલે કે પ્રથમ એડ્રેસ આપવાનું છે જે ફરજિયાત છે ત્યાર પછી એડ્રેસ લાઇન ટુ તો અહીંયા જો તમારું એડ્રેસ મોટું હોય તો અહીંયા ટાઈપ કરીને તે લખી શકો છો ત્યાર પછી રાજ્ય સિલેક્ટ કરી લેવાનું છે તો અહીંયા ડ્રોપડાઉન લિસ્ટમાંથી તમે રાજ્ય સિલેક્ટ કરી શકો છો ત્યારબાદ અહીંયા સિટીનું નામ અને ત્યાર પછીના બોક્સમાં પિનકોડ નંબર ટાઈપ કરી લેવાનો રહેશે ત્યાર પછી આગળ આઈડેન્ટિટી ડિટેલ જેમાં પાન કાર્ડનો યુઝ કરી અને અહીંયા યસ ઉપર ટીકમાર્ક હશે તો પાન પાનકાર્ડનો યુઝ કરી અને અહીંયા તમારો પાન કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે ત્યાર પછી કોન્ટેક ડિટેલ છે તો કોન્ટેક ડિટેલમાં તમારો મોબાઈલ નંબર અને તમારું ઈમેલ એડ્રેસ ટાઈપ કરી લેવાનું છે અને ત્યારબાદ આ ચેકબોક્સમાં ચેકમાર્ક કરી લેવાનું છે તો આ પ્રમાણે ચેકમાર્ક કરી અને અહીંયા નીચે જે સબમિટ બટન છે તે સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે તો ચાલો હું સૌપ્રથમ વિગતો ભરી લઉં છું અને ત્યાર પછી આપણે સબમિટ બટન ઉપર ક્લિક કરીએ તો હવે આપણે તમામ વિગતો ભરી લીધી છે તો સબમિટ બટન ઉપર ક્લિક કરીશું જેના ઉપર ક્લિક કરતાં આપના મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી મોકલવામાં આવશે જે ઓટીપી અહીંયા રહેલ આ બોક્સમાં ટાઈપ કરી અને ફરીથી સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે તો આપણો ઓટીપી આવી ગયેલ છે તો ઓટીપી દાખલ કર્યા બાદ હવે સબમિટ બટન ઉપર ફરીથી ક્લિક કરીશું તો અહીંયા અમારો સિબિલ સ્કોર જોવા મળી રહ્યો છે સાતસો ને છે જે એક્સિલન્ટ છે તો આ પ્રમાણે સિવિલ સ્કોર જોઈ શકાય છે તે ઉપરાંત અહીંયા નીચે પર્સનલ ડિટેલ જોવા મળશે જેમાં નામ ઈમેલ એડ્રેસ મોબાઈલ નંબર અને જન્મ તારીખની વિગતો જોવા મળશે અને ત્યારબાદ સ્ક્રોલ કરી અને નીચે જોતા અહીંયા પાન કાર્ડ નંબર પણ જોવા મળશે અને તેના નીચે ડાઉનલોડ સિબિલ રિપોર્ટ એઝ પીડીએફ એટલે કે સિબિલ રિપોર્ટની પીડીએફ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરવો તેના ઉપર ક્લિક કરી અને આપનો સિબિલ રિપોર્ટ ડાઉનલોડ કરી શકાય છે તો ચાલો હું તેના ઉપર ક્લિક કરું છું તો આપણો સિવિલ રિપોર્ટ ડાઉનલોડ થઈ ગયો છે અને ડાઉનલોડ થયા બાદ પાસવર્ડ આપના મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે જે પાસવર્ડ ઓપન કરવા માટે દાખલ કરવો જરૂરી છે તો આપણને મોબાઈલ પર પાસવર્ડ મળી ગયેલ છે ને તે પાસવર્ડ દાખલ કરી લીધો છે તો હવે આપણે ઓપન ઉપર ક્લિક કરીશું તો આ પ્રમાણે આપણો સિબિલ રિપોર્ટ પીડીએફમાં ડાઉનલોડ પણ કરી શકાય છે તો સૌપ્રથમ પ્રથમ આપણને અહીંયા આપણો સિબિલ સ્કોર જોવા મળી રહ્યો છે અને તેનું લેવલ કયું છે તે જોવા મળી રહ્યું છે ત્યાર પછી અહીંયા પર્સનલ ઇન્ફોર્મેશન જોવા મળશે જે આપની પર્સનલ ઇન્ફોર્મેશન જેવું કે નામ જન્મ તારીખ જેન્ડર આઈડેન્ટિફિકેશન ટાઈપ નંબર વગેરે વિગતો જોવા મળશે ત્યાર પછી નીચે તમારા કોન્ટેક ઇન્ફોર્મેશન જોવા મળશે ત્યારબાદ નીચે જો તમે લોન લીધેલ હોય અથવા તો ક્રેડિટ કાર્ડ હોય તો તેની વિગતો પણ જોવા મળશે તો આ પ્રમાણે એકદમ સરળતાથી ફ્રીમાં તમારો સિબિલ સ્કોર એટલે કે સિબિલ રિપોર્ટ ડાઉનલોડ કરી શકાય છે જો આપ લોન લેવા માંગતા હોય અથવા તો ક્રેડિટ કાર્ડ માટે એપ્લાય કરતા હોય અને આપને સિબિલ રિપોર્ટની જરૂરિયાત હોય તો આ પ્રમાણે એકદમ સરળતાથી તમારો સિબિલ રિપોર્ટ ડાઉનલોડ કરી શકો છો તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડિયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માતરમ